विद्यार्थी मित्रों दोनों बार समर्थन आप सब विद्यार्थी बालकों को हार्दिक स्वागत छे। अगर ना लिया निंदर आपने विभाग बिना बार दाखला सूची नो अभ्यास करो छे तो आज आपने दाखला नंबर 13 एनो आपने अभ्यास करी छे। तो दाखला नंबर 13 के अंदर एक समय y एनो अवलोकन की संख्या आपने आपी जे अवलोकन की संख्या 8 હવે આપણે અહીંયા મધ્ય કાટો છે બંનેમાં x અને y ની અંદર 100 અને 100 ત્યારબાદ મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો એટલે અહીંયા આપણે x બાર બરાબર 100 y બાર બરાબર 100 સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર એટલે એ તમને અહીં આપેલું છે 130 સિગ્મા y માઈનસ સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર એટલે 145 અને સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર 115 તો આ બે રકમો આપણને આપી છે એ બે અને 3 ની અંદર આ દાખલાઓ પૂછાય છે y ની x પર ની નિયત સંબંધ રેખા મેળવવાની છે તો સૌપ્રથમ આપણે અહીંયા b શોધીશું સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર તો x માઈનસ x બાર 100 x માઈનસ x બાર y માઈનસ y બાર 115 અને સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર એટલે 130 તો 115 ભાગ્યા 130 તો b ની કિંમત આવશે 0.88 હવે આપણે a શોધીશું y બાર a બરાબર y બાર માઈનસ b x બાર તો y બાર આપણને અહીંયા શું આપેલો છે b ની કિંમત 88 ગુણ્યા x બાર 100 તો a બરાબર 100.88 ગુણ્યા 100 એટલે 88 તો a બરાબર 12 હવે આપણે y ની x પર ની નિયત સંબંધ રેખા એટલે y કેપ બરાબર a પ્લસ bx તો y કેપ બરાબર a ની કિંમત 12 b ની કિંમત 0.88 x તો નિયત સંબંધ રેખા y કેપ બરાબર 12 પ્લસ 0.88 x તો વિભાગ ડી નો આ 13મો દાખલો આપણે એનો અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિભાગ ડી સેક્શન પૂરો કર્યો છે હવે આપણે વિભાગ ઈ ની અંદર દાખલા નંબર 1 આપણે જોઈએ તો વિભાગ ઈ જે છે એ આપણને 5 ગુણના દાખલાઓ પૂછાય છે તો નોકરીના વર્ષ અને માસિક આવક 10,000 એને આપણે x અને y કહીશું તો વિભાગ ઈ ની અંદર દાખલા નંબર 1 x અને y 10 6
छत्रीस सात गुणिया
470 કરીશું તો 33 32 અને 56 નો આપણે વર્ગ કરીશું તો 31 36 હવે આપણે આની બાદબાકી કરીશું તો 147 નીચેની બાદબાકી કરીશું તો 196 હવે ભાગાકાર કરીશું તો એની કિંમત 0.75 હવે a બરાબર तो y बार 8 b की कीमत 0.75 x बार 8 अब 0.75 गुणा 8 करीसु तो એનો ગુણાકાર આવશે 6 તો a બરાબર 2 અને y કેપ બરાબર a + bx તો a ની કિંમત 2 b ની કિંમત 0.75 x તો આ બાયની x પરની નિયત સંબંધ રેખા આવી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બાયની x પરની નિયત સંબંધ રેખા મેળવવાનું છે એની કિંમત આપણે અહીંયા શોધવાની નથી તો બાયની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a + bx એટલે 2 + 0.75 તો આ દાખલા નંબર e ની અંદર 1 નંબરનો દાખલો હવે e ની અંદર આપણે દાખલા નંબર 2 ની વાત કરીએ તો દાખલા નંબર 2 ની અંદર ભાવ અને પૂર્વતો આપેલા છે વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા એનું કોષ્ટક બનાવીશું એક સમય ભાઈ ભાવ તમને આપ્યો છે અહીંયા 59 60 61 62 64 57 58 અને 59 વાયની કિંમત 78 82 ફરીથી 82 79 81 77 78 અને 75 તો અહીંયા આપણે એનો સિગ્મા x અને સિગ્મા y નો આપણે સરવાળો કરીશું તો સિગ્મા x નો સરવાળો 480 અને સિગ્મા y નો સરવાળો 732 તો સૌપ્રથમ આપણે x બાદ કરીશું તો x બાદ બરાબર તો અહીંયા પાર્ક રિએક્શનનું ગુણોત્તર ઘાતનું સૂત્ર મૂકીશું
Ane x बराबर x बार बराबर sin अने y बार बराबर बने छे तो દરેક અવલોકન માંથી આપણે આ કિંમતો બાદ કરીશું તો 59 માંથી sin જાય તો માઈનસ 0 1 2 4 માઈનસ 2 માઈનસ 3 માઈનસ 1 તો આ કિંમત હંમેશા સિગ્મા x માઈનસ x બાર શૂન્ય થઈ જવી જોઈએ તો માઈનસ 2 ને 5 ને 6 ને 7 4 ને 6 ને 1 7 એ કિંમત શૂન્ય થવી જોઈએ હવે દરેક અવલોકનમાંથી આપણે 79 પાસ કરીશું તો 78 માંથી 79 જાય તો માઈનસ 1 प्लस 3 प्लस 3 0 प्लस 2 माइनस 2 माइनस 1 ने माइनस 4 तो सिग्मा y माइनस y बार पर शून्य થઈ જવા જોઈએ તો 4 ને 5 ને 2 7 ને 8 6 ને 6 અને 3 ને 6 ને 2 8 એટલે કિંમત શૂન્ય થઈ જવી જોઈએ હવે આપણે અહીંયા x નો વર્ગ કરીશું તો માઈનસ 1 નો વર્ગ 1 0 1 4 16 9 એ નો વર્ગ 4 1 તો x માઈનસ x બાર નો સરવાળો આપણે કરીશું 1 0 1 4 16 9 4 1 તો એનો સરવાળો અહીંયા આવશે આપણે 36 કરીશું તો b ની કિંમત 0.67 આવશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે a શોધીશું a બરાબર y બાર માઈનસ bx બાર તો y બાર 79 b ની કિંમત 0.67 ગુણ્યા x બાર sin તો એનો આપણે અહીંયા 0.67 ગુણ્યા 60 કરીશું તો 40.2 અને 79 માંથી આપણે 40.2 બાદ કરીશું તો 38.8 હવે આપણે y કેપ y કેપ બરાબર a પ્લસ bx એની કિંમત 38.8 એની કિંમત 0.67x તો વિદ્યાર્થી મિત્રો આ y ની x પરની નિયત સંબંધ રેખા આવી તો y ની x પરની નિયત સંબંધ રેખા આપણે શોધવાની છે અહીંયા x ની કિંમત આપણને કોઈ આપેલી નથી તો x ની કિંમત કોઈ મૂકવાની નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખા નંબર 2 જે સહસંબંધની જેમ જ નિયત સંબંધના મૂકવા સૂત્રો મૂકવાના છે ક્યારે કયું સૂત્ર મૂકીશું તો અગાઉથી આપણે સૂત્ર નક્કી કરી અને એ પ્રમાણે
આપણે આ પુસ્તક તૈયાર કરવાનું હોય તો અગાઉથી કયા સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છીએ એ નક્કી કરી અને એ પ્રમાણે પુસ્તક બનાવી અને સૂત્રનો ઉપયોગ કરી એ અને વિધિમાં શોધી અને y કે બરાબર a + b x માં સંબંધો મૂકીએ તો y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ આપણને મળશે જય સ્વામિનારાયણ